જામનગરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે વેક્સિન લેવા લોકોને પ્રેરિત કરવા સાંસદ પૂનમબેન માડમે આજે જીજી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લીધી હતી. ઉપરાંત તેમના પરિવારજનોએ પણ વેક્સિન લઈ કોરોના સામેની જંગમાં ફરજ બજાવી હતી. આ તકે મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક છે, પરંતુ હવે આપણી પાસે વેક્સિન રૂપી ઢાલ છે. સાંસદ પૂનમબેન માડમે લોકોને ગભરાયા વગર અચૂક વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો. કોરોના સામેની મજબૂત લડાઈમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટું રસીકરણ અભિયાન કોઈ દેશમાં ચાલતું હોય તો એ ભારત દેશમાં ચાલે છે. કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલાં જ 45 વર્ષથી ઉપરના નાગરિકોને પણ વેક્સિનેટ કરવાની ઘોષણા કરી, અને આજે કોરોના સામેની આ લડાઈમાં હું પણ ભાગરૂપ રહી અને આજે મેં પણ રસીકરણ એટલે કે વેક્સિનેશન આજે પહેલો ડોઝ એનો લીધો છે. આપના માધ્યમથી સર્વે નાગરિકોને પણ અપીલ કરું છું, આહ્વાન કરું છું કે આપણી પાસે આજે કોરોના સામે લડવાનું એકમાત્ર હથિયાર હોય તો એ રસીકરણ છે, વેક્સિનેશન છે. સમગ્ર વિશ્વમાં આપણી ભારતમાં બનેલી વેક્સિનની આજે ડિમાન્ડ હોય, સમગ્ર વિશ્વમાં રસીકરણ માટે ભારતની આ જ વેક્સિનેશનનો ઉપયોગ થતો હોય ત્યારે આપ સૌ ભારતીય નાગરિક આ રસીકરણ અભિયાનમાં જોડાઓ. ખાસ કરી અને જામનગર અને દ્વારકા જિલ્લાનો એક પણ 45 વર્ષના ઉપરના નાગરિક આ વેક્સિનેશન ડ્રાઈવથી વંચિત ના રહી જાય એ વાતની તાકીદ આપણે સૌ લઈએ અને કોરોનાની સામેની આપણી જે લડાઈ છે, સમગ્ર વિશ્વની લડાઈ છે, એમાં મજબૂતીથી આપણે જાગૃત રહી, વેક્સિનેશનમાં ભાગરૂપ રહી અને બીજા બધા જ નિયમોના પાલન કરી અને મજબૂતીથી એમાં ભાગરૂપ બનીએ એવી આપ સૌને અપીલ કરું છું. અને આપણા ભારતનું પોતાનું આ રસીકરણ આપણે દરેક નાગરિક પણ ગર્વ લઈ શકીએ કે આપણે વિશ્વના અન્ય કોઈ દેશ ઉપર આજે આધારિત ડિપેન્ડન્ટ નથી. આપણા પોતાનું જ રસીકરણ ભારતમાં જ બનેલું આપણું જે વેક્સિનેશન છે એ જ આપણને મળે છે અને સમગ્ર વિશ્વમાં આ વેક્સિનેશનની જ્યારે ડિમાન્ડ હોય ત્યારે ભારતીય નાગરિક તરીકે 45 વર્ષની ઉપરની ઉંમરના આપ હોવ તો ચોક્કસ વેક્સિનેટ થાવ અને આ રસી ચોક્કસ લઈ અને મજબૂતીથી કોરોનાની આ લડાઈમાં આપ સૌ જોડાવ એવા એક આહ્વાન સાથે આપ સૌને અપીલ સાથે વિરમું છું. લોકોને એવો ભય હોય છે આની આડ અસર થાય છે, તમે પણ લીધી, કેવો અનુભવ રહ્યો, શું લાગે છે ખરેખર? કોઈ એક ભાઈ આપણને બધાને ઇન્જેક્શનનો હોય અને પછી ઇન્જેક્શન લીધા પછી આ કોઈ આડઅસર થાય એ ઘણી બધી અફવાઓ, ઘણી બધી વાતો ચાલતી હતી. આજે મેં પોતે અત્યારના વેક્સિનેશન લીધું છે, મને કોઈ આપની સાથે આપની સમક્ષ હું વાત કરું છું, મને કોઈ પણ જાતનો નથી કોઈ દુખાવો થયો, નથી કોઈ પેઇન થયું, અને પછી પણ કોઈ જાતની આડઅસર આ વેક્સિનની નથી. અને આ વેક્સિન માત્ર કોરોનાની લડાઈ સામે તમને વધારે શક્તિ આપશે અને કોરોનાની લડાઈ આપણા દેશ માટે પણ આપ મજબૂતીથી એમાં ભાગરૂપ રહેશો તો દેશ પણ મજબૂતીથી કોરોનાની લડાઈનો સામનો કરી શકશે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે આ વેક્સિનથી કોઈ આડઅસર નથી થતી, કંઈ પણ કોઈને ફિલિંગ નથી થતી, એટલે આપ સૌ પણ આ વેક્સિન ચોક્કસ લ્યો. અને આજ સમગ્ર વિશ્વમાં ભારતની આ વેક્સિનની ડિમાન્ડ છે, એટલે ફરીથી આ વાત હું એટલા માટે ઘડી ઘડી કહું છું કે જ્યારે સમગ્ર વિશ્વ એટલો ભરોસો આપણી આ સ્વદેશી વેક્સિન ઉપર કરતું હોય ત્યારે આપણે આપણા દેશના નાગરિક આ વેક્સિન ખૂબ જ સેફ છે અને આપણે સૌ લઈ, આજ મેં પહેલો ડોઝ લીધો છે, 28 દિવસ પછી હું બીજો ડોઝ પણ લઈશ. એટલે હું આપ સૌને અપીલ કરું છું કે આપ 45 વર્ષની ઉપરની આયુના હોવ તો ચોક્કસ આ વેક્સિન લ્યો. આજે મારા મધર આમ તો એ પહેલાંથી જ આ વ્યાખ્યામાં આવતા હતા, પણ એમને થોડી નાતંદુરસ્ત તબિયત હતી એટલે અમે એવું વિચાર્યું હતું કે એક વખત એમની તબિયત સારી થાય પછી અમે એને વેક્સિનેટ કરાવશું. એટલે મારી સાથે આજે મારા મધર, મારા ભાભી આ બધાએ પણ વેક્સિન લીધું છે. હું આપણો મોટો પરિવાર જે જામનગર જિલ્લાનો અને દ્વારકા જિલ્લાનો છે ત્યારે હું મારા પરિવારના બધા જ સભ્યોને, બધા જ નાગરિકોને અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી અને જેટલા લોકો આપણી આજુબાજુના આપણા પરિવારના સદસ્યો હોય કે આપણી આજુબાજુ રહેતા લોકો હોય, કોઈ પણ નાગરિક 45 વર્ષની આયુની ઉપર હોય તો એમની સાથે મળી તમે વેક્સિનેશન નજીકના સેન્ટરમાં રજીસ્ટર કરાવી અને ચોક્કસ ત્યાં જઈ અને વેક્સિનેશન લ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારત દેશમાં ચાલી રહ્યું છે. એમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ ખૂબ મોટી સંખ્યામાં રોજ લોકો રસીકરણમાં જોડાય છે.
એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે, એમનો આભાર માનવા માટે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારત કેટલી હદે આજે આત્મનિર્ભરતા તરફ મજબૂતીથી આગળ વધી રહ્યું છે એનું પ્રતીક પણ કાંઈ હોય તો આપણું આ રસી ભારત દેશમાં જ બનવું અને એ રસીકરણ અભિયાન પણ વિશ્વમાં આજે કોઈ દેશો, સમૃદ્ધ દેશો પણ નથી કરી શકતું એટલી હદે આપણે અહીંયા વેક્સિનેટ કરી શકતા હોય. તો માત્ર આ કીટના માધ્યમથી હું નાગરિકોનો આભાર આ રસીકરણ અભિયાનમાં જોડાવા માટે માનું છું અને એમને તાત્કાલિક જે રસીકરણ પછીની સુવિધા હોય એ સુવિધા થાય એ પ્રકારનું આ કીટ છે. ત્યારે હું અત્યારે પણ મારી સાથે અમારા શહેર અધ્યક્ષ શ્રી, જિલ્લા અધ્યક્ષ, જિલ્લા મહામંત્રીશ્રીઓ, શહેર મહામંત્રી, અમારા મેયર શ્રીમતી બીનાબેન બધા ઉપસ્થિત છે. પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ સંગઠન એ સેવા નું સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવાની દિશામાં પણ આ કીટ વિતરણ જે છે એમાં દરેક વ્યક્તિને એ કીટ મળે એને એટલી હદે સફળ કર્યું છે કે દરેક વ્યક્તિને, અને માત્ર અહીંયા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે માનનીય પ્રધાનમંત્રીશ્રી હોય કે અમે લોકો જ્યાં સ્થાનિક આ કાર્ય કરતા હોય, અમારો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે દરેક નાગરિકને આ આખી જે કોરોના સામેની દેશની લડાઈ છે એમાં એને જે પહેલ કરી છે એને અભિનંદિત કરવા, આભાર માનવા અને એની તાત્કાલિક જે બેસિક સુવિધા હોય એનું ધ્યાન રાખવા માટે અમે આ કીટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે. પણ બધા જ સેન્ટરમાં તમે જોશો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ત્યાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, કાર્યકર્તા હોય, સંગઠનના હોદ્દેદારો હોય, એ બધા ઉપસ્થિત રહી અને નાગરિકોને સતત પ્રોત્સાહિત કરે છે. અને અહીંયા જ્યારે હું વેક્સિનેશન લેવા આવી ત્યારે મારી સાથે જેમ આ બધા મુખ્ય સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત છે એવી રીતે ત્યાં નાગરિકોને પણ એટલો જ સપોર્ટ એક પરિવારના સભ્યની જેમ કરી અને એ વેક્સિનેશન આરામથી લે અને વેક્સિનેશન પછી પણ તેઓ આરામથી પોતાના ઘર સુધી પહોંચી જાય ત્યાં સુધી ઓબ્ઝર્વેશનમાં એમની હાજરી મારે એ પ્રકારની વ્યવસ્થાની પણ તાકીદ રાખે છે. એટલે આ કીટ વિતરણ માત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રીનું એક આહ્વાન છે દરેક કાર્યકર્તાને કે તમે અત્યારનો સમય એવો છે કે જે કોરોના વેક્સિન, કોરોનાની લડાઈમાં જોડાય એ તમામ નાગરિકની બાજુમાં એક પરિવારના સભ્યની જેમ ઊભા રહ્યો અને એ જ હેતુથી આ કીટ વિતરણ છે. અને હું આભારી છું આપના માધ્યમથી દરેક કાર્યકર્તાઓ, દરેક આગેવાન, દરેક ચૂંટાયેલા પ્રતિનિધિનો આભાર માનું છું કે એમને અભિયાન પણ સફળ થયું છે. ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જામયુગોના સહયોગથી જામનગરના વોર્ડ નંબર 1 અને 2 વેક્સિનેશન કેમ્પ યોજ્યો હતો. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાના માર્ગદર્શનમાં યોજાયેલા કેમ્પોમાં બહોળા પ્રમાણમાં લોકોએ વેક્સિન લઈ કોરોના સામે સુરક્ષા કવચ મેળવ્યું હતું. લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા રાજ્યમંત્રી હકુભા પણ આ કેમ્પોમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે ત્યારે રાઈટ એક વર્ષ પછી બીજા રાઉન્ડમાં સમગ્ર ભારતમાં, અમુક રાજ્યમાં ખૂબ જાજા કેસ વધી રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સમગ્ર ટીમ દ્વારા લોકોને વિનંતી કરી વધુમાં વધુ વેક્સિન લે કોરોનાની સામે લડત કરવા માટે. કોરોના હારશે ને ગુજરાત જીતશે એ રીતની સમગ્ર ગુજરાતમાં જ્યારે મોટા પાયે વેક્સિન લેવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર જામનગરમાં આજે મેક્સિમમ મારા ટ્રસ્ટ દ્વારા 8 જગ્યાએ કેમ્પ અલગ અલગ વોર્ડ વાઇઝ રાખ્યા છે. એમાં દરેક જગ્યાએ હું રાઉન્ડ મારવા અમે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, જામનગર મહાનગરપાલિકાના મેયર સહિત તમામ બધા અધિકારીઓ દરેક જગ્યાએ અમે ગયા હતા ત્યારે 200, 300, 400 એક જગ્યાએ વેક્સિન લે એટલે લોકોમાં ખૂબ જાગૃતિ આવી છે. અને લોકોને હજી હું વિનંતી કરું છું કે વધુમાં વધુ આ વેક્સિનનો લાભ લઈ અને કોરોનાને હરાવીએ. જેટલા લોકો હજી બાકી છે એ આ વધુમાં વધુ આનો લાભ લે એવી સમગ્ર જામનગરવાસીને વિનંતી કરું છું. જામનગરમાં સુમેર ક્લબ રોડ પર વિકલ્પ હોસ્પિટલ ધરાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર કલ્પનાબેન ભટ્ટ સાથે ઓનલાઈન ઠગાઈ થઈ છે. તેમને અજાણ્યા નંબર પરથી ઇનોવા કાર બુક કરાવવા માટે મદદરૂપ થવાના બહાને ફોન આવ્યો હતો. કાર બુક કરાવવા કલ્પનાબેને સંમતિ દર્શાવી હતી ત્યારે અન્ય એક અજાણ્યા નંબર પરથી કલ્પનાબેનને 2 મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવાયું હતું. ટીમ વ્યુઅર ક્વિક સર્વિસ એપ તથા એનીડેસ્ક રિમોટ કંટ્રોલ એપ કલ્પનાબેને ડાઉનલોડ કરી હતી. ત્યાર પછી તરત તેમના બેંક ખાતામાંથી 3 ટ્રાન્ઝેક્શન વડે
કુલ રૂપિયા 1,03,177 ઉપડી ગયા હતા, જેને પગલે કલ્પનાબહેને તેમને ફોન કરનાર બંને વ્યક્તિને પરત ફોન લગાડ્યો હતો, પરંતુ બંને ફોન સ્વિચ ઓફ આવ્યા હતા. ત્યાર પછી કલ્પનાબહેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.